દેવલોક સુખ પ્રધાન છે, મનુષ્યલોક ધર્મ પ્રધાન છે. ફરીથી અહીંયા રહેલા મિથ્યાત્વીને દેવતાના સુખની ઈચ્છા થાય છે, ત્યાં રહેલા સમકીતિ દેવને પ્રતિ પણ મનુષ્યમાં જન્મ લેવાની ઈચ્છા થાય છે. તમારામાં અને દેવલોકના દેવતામાં આટલો ડિફરન્સ છે. અહીંયા રહેલા કોઈ મનુષ્યને જો દેવલોકની ઈચ્છા થતી હોય તો હી ઇઝ અ મિથ્યા દ્રષ્ટિ, અને ત્યાં રહેલા સમકીતિ અસંખ્ય દેવો એવા છે કે અત્યારે પણ વિમાનની સાથે માથું ભટકીને કહી રહ્યા છે ક્યારે આ બેડી રૂપી આયુષ્ય પૂરું થાય, ક્યારે અમે મનુષ્ય લોકની અંદર જઈએ, 8 વર્ષની ઉંમર થાય, ચારિત્ર જીવનનો સ્વીકાર કરીએ, ભગવાને કીધું એ પ્રમાણે ચારિત્ર જીવનનું પાલન કરી, આત્માનું કલ્યાણ કરી, સર્વકર્મનો ક્ષય કરી, કેવળ જ્ઞાન પામી અને મોક્ષમાં જઈએ. આવું અસંખ્ય દેવતાઓ પ્રતિપળ અત્યારે પણ દેવલોકની અંદર ઝંખી રહ્યા છે. તમે ચડો કે દેવતા ચડે? નરક ગતિ કરતા મનુષ્ય ગતિ ખરાબ કે મનુષ્ય ગતિ કરતા નરક ગતિ ખરાબ? જવાબ આપો. હવે નહીં, દેવલોક કરતા જો મનુષ્ય ધર્મની દ્રષ્ટિએ ચડિયાત હોય તો પાપની દ્રષ્ટિએ શું ચડે, નરક ગતિ કે મનુષ્ય ગતિ? કઈ રીતના? તમારો આન્સર રાઈટ, પણ કોઝ, કારણ આપો. નહીં, નરક ગતિ કરતા મનુષ્ય ગતિ એટલા માટે ખરાબ છે કે નરકમાં ગયા પછી તમે જેટલા પાપ નથી બાંધી શકતા ને, એના કરતા વધારે પાપ નરકમાં જવા સુધીના પાપ કઈ ગતિમાં બંધાય છે? મનુષ્યમાં. સમજાણું તમને? કોઈ બહાર નીકળીને તમને એમ કે નરક ખરાબ, તો તમારે એને અટકાવીને કહેવાનું નરક નહીં, મનુષ્યની ગતિ ખરાબ. હું તમને ઘણી વાર કહી ચૂક્યો છું કે મનુષ્ય ગતિ એટલે લિફ્ટ સમજો. અત્યારે તમે કેટલાક લિફ્ટમાં જો ઉપર આવ્યા હશો, બહાર નીકળતી વખતે ફરી પાછા લિફ્ટમાંથી નીચે જવાના, લિફ્ટની તાકાત છે એ ઉપર પણ લઈ જાય, લિફ્ટની તાકાત છે નીચે પણ લઈ જાય, સાતરાજ ઉપર લઈ જવાની તાકાત આ મનુષ્ય ગતિમાં છે, સાતરાજ નીચે લઈ જવાની તાકાત પણ મનુષ્ય ગતિમાં છે. સાતમી નરકનો નારકી આનાથી નીચે વધારે નથી જવાનો, અને અનુત્તર વિમાનનો દેવતા એનાથી ઉપર નથી જવાનો. સુખની દ્રષ્ટિએ અનુત્તર ટોપ છે, પાપની દ્રષ્ટિએ, દુઃખની દ્રષ્ટિએ સાતમી નરક સૌથી ટોપ છે. મનુષ્ય એવી જગ્યા પર ઉભો છે, એવા વળાંક પર, એવા પડાવ પર આપણે આવીને ઉભા છીએ, અહીંથી ઉપર પણ જવાય, અહીંથી નીચે પણ જવાય. પ્રસન્નચંદ્ર રાજર્ષિ શ્રેણિક ભગવાનને પૂછે છે કે ભગવાન, આવા મહાતપસ્વી સાધુ અત્યારે કદાચ કાળ કરી જાય તો ક્યાં જાય? ભગવાન કહે છે સાતમી નરકમાં. ભગવાન શું બોલો છો આપ? બે હાથ અધ્ધર છે, એક પગ અધ્ધર છે, આંખો સૂર્યની સામે છે, અને હાડ માંસ ગાળી નાખેલા આ હાથમાં અત્યારે મરે તો નરકમાં? યસ. અને એ જ વખતે દુંદુભી વાગી છે. ભગવાન આ શું? બસ જેની વાત કરતા હતા એને કેવળ જ્ઞાન. ભગવાન તમારી વાણીમાં ડબલિંગ કેમ આવે છે? ભગવાને કીધું તે જ્યારે જે પૂછ્યું ત્યારે એનો જવાબ આપ્યો, તે જ્યારે પૂછ્યું ત્યારે દુર્ધ્યાનમાં હતા એટલે સાતમી નરકમાં જવા એવા પાપ બાંધી લીધા હતા, અને જ્યારે દુંદુભી વાગી ત્યારે દુર્ધ્યાનમાંથી શુભ ધ્યાનમાં ચડી ગયા, કેવળ જ્ઞાન પામીને મોક્ષમાં ગયા. આ ગતિ છે, આ ભાવ છે, એની આ તાકાત છે. સાચું બોલો, ચાંદી ચડે કે લોખંડ ચડે? સોના ચાંદી વાળા છે કોઈ અહીંયા? લોખંડ ચડે? બજારમાં જાવ તો શું શું મળે? લોખંડ વેચવા જાવ અને ચાંદી વેચવા જાવ શું મળે? નહીં, ચાંદી ચડે કે લોખંડ વેચવા જાવ તો પૈસા શેના વધારે આવે? અંકિતભાઈ, ચાંદીના? દેવતાનો ભાવ ચાંદીનો ભાવ છે, મનુષ્યનો ભાવ લોખંડનો ભાવ છે. દેવતાના ભાવમાં ચાંદી ચાંદી જ રહેવાની, અને લોખંડ એને જો પારસમણીનો ટચ થઈ જાય તો લોખંડ શું બની જાય? નહીં એસો જન્મ બાર બાર. પારસમણી શું? એ તો કયો પણ પાછું બતાવું. હું લઈને આવ્યો છું. 42 વર્ષ પહેલા મને અમારા ગુરુ ભગવંતે જે પારસમણી આપ્યું એ પારસમણી છે. અમે લોખંડ હતા, આ ગુરુ ભગવંતે અમને સોનું કર્યું. તમારે શું થવું છે? ચાંદી થવું છે? ના, અમારે પ્લેટિનમ થવું છે, એમ કહી દો.